આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. શિવ ભક્તોની લાંબી લાઈનો જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે પ્રભુ ભક્તિ ઉપર પણ નિયંત્રણો લદાયા છે. આ વર્ષે કોરોનાના કારણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે દર્શન માટે પાસ સિસ્ટમ રાખવામાં આવી છે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન પછી જ દર્શનની વ્યવસ્થા અપનાવી પડી છે. સવારથી જ લોકોને દર્શન માટે જવા દેવામાં આવશે. અહેવાલ પ્રસિદ્ધ જાદવ, ગીર સોમનાથ. હું અહીંનો સ્થાનિક રહેવાસી છું. હું દર શ્રાવણ માસમાં અહીંયા આવું છું, 30 દિવસ આવું છું. સવારે 5:30 દર્શન કરું છું અને પહેલા દિવસે જે 21 તારીખે જે પહેલો દિવસ હતો એ દુઃખમય હતો, બરાબર છે, પણ સોમનાથ ટ્રસ્ટે એવી વ્યવસ્થા જાળવી લીધી કે કાંઈ અનુઠું થયું નહીં. સોમનાથ ટ્રસ્ટે એવી વ્યવસ્થા પાસ સિસ્ટમની કરી છે, પછી સોશિયલ ડિસ્ટન્સની કરી છે, પછી ટેમ્પરેચર માપવાનું કર્યું છે, સેનેટાઈઝર કર્યું છે. હું પહેલીવાર જોઉં છું આટલા વર્ષમાં સોમનાથ ટ્રસ્ટે ખૂબ સુંદર અને સારી રીતે વ્યવસ્થા કરી છે. હું કોરોના માટે મહાદેવને એવી પ્રાર્થના કરીશ કે આખા વિશ્વને રોગમુક્ત કરે, ને સોમનાથ દાદાને એવી પ્રાર્થના કરીશ ડેઈલી 30 દિવસ કે આખા વિશ્વને ને આપણા ભારતને આ રોગથી મુક્તિ